ઈસવીસન 1543 અને વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે જામરાવડે નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. આથી શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગર શહેરનો સ્થાપના દિવસ. ત્યારે જામનગરને 482 વર્ષ પૂર્ણ થઈ 483માં સ્થાપના દિવસ છે. ત્યારે આવો જામનગરના ઇતિહાસ પર નજર કરીએ. શ્રાવણ સુદ સાતમ વિક્રમ સંવત 1596માં કચ્છ કિનારેથી રંગોળંગી સેના સાથે આવેલા જામરવડે વવાણિયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેતાજ માછી પાસે હતું. તેનું વધ કરીને આમરણ અને જોડિયા પંથક જીત્યું. ત્યાંથી જામરવડે આગે કૂચ કરીને ખીલોશ ઉપર વિજય મેળવ્યો. જામરાવડ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ તેમનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. જામરાવડે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જૂના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈસવીસન 1543 અને વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાંવ દૂર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. હૃદય કહે છે હર પ્રહર નમોસ્તુતે નવાનગર, છે એ જ પ્રાર્થના ભીતર નમોસ્તુતે નવાનગર. સમયની આગ વી પડે વસાવ્યું જામરાવડે સમૃદ્ધ પુણ્યભૂમિ પર નમોસ્તુતે નવાનગર. અહીંનું આભ એટલે ઊંચું છે સહેજ વિશ્વથી, અહીંનું આભ એટલે ઊંચું છે સહેજ વિશ્વથી, ઉભેલું છે ધજાઓ પર. જામનગરના સ્થાપના દિન નિમિત્તે રચાયેલા કવિતા સાથે મારી વાત શરૂ કરું તો, સંવત 1596 એટલે કે ઈસવીસન 1540માં જામરાવડે શ્રાવણ સુદ સાતમના દિવસે નવાનગર સ્ટેટની સ્થાપના કરી હતી. આ નવાનગર એ જ આપણું આજનું જામનગર. લગભગ 4.5 સદીનો સમય જીવી ચૂકેલું આ શહેર પોતાનું આગવું ગૌરવ ધરાવે છે. જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ માટે અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવડ શહેરની સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પૂરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમળ તળાવ બનાવ્યું હતું અને બાદ રાજા અજીતસિંહજીએ ક્રિકેટની દુનિયામાં જામનગરને સ્થાન આપ્યું. જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવું આપીને અનોખી ઓળખ આપે છે. તો જામનગર શહેરની સ્થાપનાની અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે, જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટી કાશી, સૌરાષ્ટ્રનું પેરિસ, બ્રાન્સ સિટી નામથી ઓળખાય છે. નવાનગર, નવતન નગર, નવનીત નગર અને જામનું નગર, આ રીતે જામનગર શહેર છોટી કાશી તરીકે પણ ઓળખાય છે. વિવિધ મંદિરોને કારણે આ એક ઓળખ છે. જામનગરનું બાલાનુમાનું મંદિર વૈશ્વિક ઓળખ ધરાવે છે. એ ઉપરાંત રાજપાટ ક્ષેત્રે પણ મિની જાપાન તરીકે પણ આ વિસ્તાર ઓળખાય છે. વિશેષ હેરિટેજ સ્થળો, જોવાલાયક સ્થળોમાં જામનગરનું આદર્શ સ્મશાન ગૃહ, હેરિટેજ સંદર્ભમાં ભુજિયો કોઠો, ખંભાળિયાનું નાકું, કાળાવોનું નાકું. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી બાંધણી, ક્રિકેટ, બ્રાન્સ પાર્ટ સહિત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યું છે. સાથે જ જામનગર જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે, જેમાં વિશ્વમાં માત્ર 3 જ એવા મંદિરો છે કે જેમાં ચારે દિશાએથી શિવજીના દર્શન થાય, જેમાંનું એક જામનગરમાં કાશી વિશ્વનાથનું મંદિર છે અને તે થકી જ જામનગરની છોટી કાશીનું બિરુદ પ્રાપ્ત થયું છે. જ્યારે વિશ્વવિખ્યાત બાલા હનુમાનજીનું મંદિર પણ જામનગરની મધ્યમાં આવેલું છે. અખંડ રામધૂન અહીં બોલાવાય છે. ભૂકંપ આવે કે કોરોના કાળ, આ તમામ સમય પણ અહીં અખંડ રામધૂન બંધ ન થઈ હતી. કોઈ પણ આપત્તિજનક સમય પણ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન બોલાવાય છે.